રસધાની ને વેક્યુઅલ તરીકે ઓળખવામાં આવે છે, જે વનસ્પતિ કોષમાં મોટાભાગે જોવા મળે છે. અપદ્રુપ કિસ્સાઓને બાદ કરતા પ્રાણી કોષમાં રસધાનીનું અસ્તિત્વ હોતું નથી. રસધાનીને આપણે નિર્જીવ અંગિકા તરીકે ઓળખીએ છીએ. એની વ્યાખ્યા આપીએ તો કોષરસ વિસ્તારમાં આવેલ અને કોષરસ સિવાયનો ભાગ એટલે રસધાની કહેવાશે. વનસ્પતિ કોષમાં સૌથી બહારની તરફ કોષ દિવાલ છે, જેની કેન્દ્રમાં કોષ કેન્દ્ર અને કોષ દિવાલની અંદરની તરફ કોષરસ પટલ આવેલ છે. આમ આ વિસ્તાર જે છે એ કોષરસ વિસ્તાર છે, જેમાં અનિયમિત આકારની આ રચના જેને રસધાની તરીકે ઓળખવામાં આવે છે. આમ કોષરસ વિસ્તારમાં જ પણ કોષરસ સિવાયનો આ ભાગ જેને રસધાની કહેવાશે. રસધાનીના અલગ અલગ પ્રકાર છે. પહેલો પ્રકાર જે છે એને સેપ વેક્યુલ કહેવાશે, કે જે ધાનીરસ ધરાવતી રસધાની છે. બીજો પ્રકાર કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ છે, જેને આકુંચક રસધાની કહેવાશે. ત્રીજો પ્રકાર ફૂડ વેક્યુલ, જેને અન્ન ધરાવતી રસધાની. અને ચોથો પ્રકાર જે છે એને ગેસ વેક્યુલ તરીકે ઓળખવામાં આવશે, કે જે વાયુધાની તરીકે ઓળખાય છે. આમ રસધાનીના ચાર પ્રકાર છે. રસધાનીની રચના જોઈએ તો રસધાનીમાં બહારની તરફનું આવરણ જેને આપણે રસધાની પટલ તરીકે ઓળખીએ છીએ, જે ઇંગ્લિશમાં ટોનોપ્લાસ્ટ તરીકે ઓળખાશે. આમ રસધાનીમાં આ બહારનું આવરણ જે છે, આ બહારનું આવરણ એને ધાનીરસ પટલ કે ટોનોપ્લાસ્ટ કહીશું. અંદરની તરફ આવેલું આ પ્રવાહી જે છે એને આપણે ધાનીરસ તરીકે ઓળખીએ છીએ. આ ધાનીરસ શું હોઈ શકે તો એના માટે કહીએ છીએ કે ધાનીરસ એ કોષમાં આવેલા પાણી અને દ્રાવ્ય પદાર્થોનું મિશ્રણ છે, અથવા સ્ત્રાવી પદાર્થો હોય કે ઉત્સર્ગ દ્રવ્યો પણ આ ધાનીરસમાં આવેલા હોય છે. જો આપણે વાત કરતા હોઈએ સેપ વેક્યુલની તો તેમાં પાણી અને દ્રાવ્ય ક્ષાર આવેલા હશે. જો કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ હોય તો તેની અંદર ઉત્સર્ગ દ્રવ્યો આવેલા છે. વિદ્યાર્થીઓ યાદ રાખીશું, આ કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ જે છે એ નીચલી કક્ષાના પ્રાણીઓમાં જોવા મળે છે, જેને આપણે પ્રજીવ કહીએ છીએ, એક કોષી પ્રાણીઓ કહીએ છીએ, ઉદાહરણ તરીકે અમીબા છે, પેરામેશિયમ છે વગેરે. અમીબાની અંદર આપણે કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ જોઈ શકીએ છીએ, જે ઉત્સર્ગ દ્રવ્યો ધરાવે છે. આ ઉત્સર્ગ દ્રવ્યો એ ધીરે ધીરે કોષરસના વિસ્તારમાં એકઠા થતા જાય અને આકુંચક રસધાનીનું નિર્માણ થાય છે. જેમ જેમ તેની અંદર ઉત્સર્ગ દ્રવ્ય ઉમેરાતા જશે તેમ તેમ તેનું કદ વધતું જાય છે, જેને સિસ્ટોલ પ્રક્રિયા કહેવાય છે. આ સિસ્ટોલ પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલી આ આકુંચક રસધાની ધીરે ધીરે કોષરસ પટલ તરફ ધકેલાતી જશે
અને કોષરસ પટલ સાથે જોડાઈને તે ફાટે છે, જેને ડાયસ્ટોલ કહીશું, અને ઉત્સર્ગ દ્રવ્ય કોષની બહાર તેજી દેવામાં આવે છે. તો આ પ્રકારે કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ કે આકુચક રસધાની અમીબા જેવા સજીવોમાં કાર્યરત હોય છે. કેટલાક કોષોમાં ફૂડ વેક્યુલ કે અન્ન ધરાવતી રસધાની જોવા મળે છે. ખોરાકના કણો જો તેની અંદર આવેલા હોય તો તે અન્નધાની તરીકે ઓળખાશે. ઘણી વખત અન્નધાની તરીકે પણ શબ્દોનો તેના માટે ઉપયોગ થયેલો છે. લાઇસોસોમનો પણ એક પ્રકાર આપણે આગળ ભણ્યા, જેમાં ખોરાકના કણો આવેલા હતા, જેને આપણે તૃતીયક લાઇસોસોમ કે રેસિડ્યુઅલ વેક્યુલ કહેલું છે. એમાં અને ફૂડ વેક્યુલમાં આટલો જ ફરક હશે કે આ ફૂડ વેક્યુલ જે રસધાની છે તેમાં માત્ર ખોરાકના કણો છે, કોઈ ઉત્સેચકો આવેલા નથી. ગેસ વેક્યુલ એ નીચલી કક્ષાની વનસ્પતિમાં જોવા મળશે કે કેટલાક પ્રાણીઓમાં પણ જોવા મળી શકે છે. મોટાભાગે જેને નીલ હરિત લીલ કહીએ છીએ તેમાં આ ગેસ વેક્યુલ વાયુધાની આવેલી છે, જે કોષને પાણીની સપાટી પર તરવા માટે તારકતા એટલે કે બાયોન્સી આપતી હોય છે. વિદ્યાર્થીઓ, રસધાની પટલ એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે કાર્ય કરે છે. કોષની અંદર પદાર્થોને રસધાનીમાં ધકેલવા માટે તેને આ રસધાની પટલમાંથી દાખલ થવું પડે છે. હંમેશા કોષરસની અંદર દ્રવ્યોનું સંકેન્દ્રણ એ ઓછું હોય છે, જ્યારે રસધાનીમાં દ્રવ્યોનું સંકેન્દ્રણ એ હંમેશા વધુ હોય છે. અને આમ ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફ દ્રવ્યને ધકેલવામાં આવે છે, કારણ કે કોષમાં આવેલો કોઈ પણ પદાર્થ કોષ રસમાં મુક્ત નહીં રહે, તેને રસધાનીમાં ધકેલવો પડશે. એક નિયમ છે કે વનસ્પતિ કોષમાં દાખલ થયેલો પદાર્થ રસધાનીમાં જશે અને રસધાનીમાંથી મુક્ત થયેલો પદાર્થ એ કોષની બહાર જશે. આમ કોષરસ પ્રદેશમાંથી પદાર્થો જે છે એનું વહન જો રસધાની તરફ કરવાનું હોય તો તે સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ વહન પામે છે. રસધાનીમાં સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ પદાર્થોનો સંગ્રહ થતો હોય છે. આ રસધાનીમાં આવેલા રંજક દ્રવ્યો એન્થોસાયનિન અને એન્થોઝેન્થીન જે છે એ પુષ્પની પાંખડીઓના વિવિધ રંગ માટે જવાબદાર હોય છે અને તેનો સંગ્રહ પણ રસધાનીમાં થતો હોય છે.